નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ધનવાન બનવાના ગુપ્ત રહસ્ય. આજે સર્વત્રી ધનનો અભાવ અને દારિદ્રતાનું સામ્રાજ્ય જોવા મળે છે. જ્યાં જોઈએ ત્યાં ગરીબી અને બેકારી દેખાય છે. બધી જગ્યાએ પૈસાની માંગ છે, પણ તેની પ્રાપ્તિ થતી નથી. ધન વગર મનુષ્ય વિકાસ અટકી પડે છે, તેનો ઉત્સાહ નષ્ટ થઈ જાય છે અને અરમાનો કચડાઈ જાય છે અને વિવિધ પ્રકારની મુસીબતોનો સામનો કરવો પડે છે. આજે સમાજની કોઈ મહત્વની સમસ્યા હોય તો તે છે પૈસો, પૈસો અને પૈસો. સમયની અસ્થિરતા અને રાજનૈતિક કાવાદાવાનું આનું કારણ છે, પણ સૌથી મોટું કારણ તો એ છે કે લોકો વ્યક્તિગત અયોગ્યતા, બુદ્ધિશાળી મનુષ્ય ખરાબ સમયમાં પણ સુખી રહી શકે છે અને સમૃદ્ધિ એકઠી કરી લે છે. લક્ષ્મી ઉદ્યોગી પુરુષોની દાસી છે. તે પોતાને રહેવા યોગ્ય સ્થાન જ્યાં જોઈએ છે ત્યાં આપ મેળે ચાલી જાય છે. આ આર્ટિકલમાં કોઈ વેપાર બાબતની વિશિષ્ટ વિધિઓ બતાવવામાં આવેલ નથી, પરંતુ એવા ગુણો પર પ્રકાશ ફેરવામાં આવ્યો છે કે જે પ્રાપ્ત કરવાથી બેકાર માનવી કામે લાગી શકે છે, કામે લાગેલા ઉન્નતિ સાધી શકે છે અને ઉન્નતિના માર્ગે ચાલનારો સમૃદ્ધ બની શકે છે. જે લોકો કોઈ મંત્ર જપવાથી પુષ્કળ સંપત્તિ પ્રાપ્ત કરવાનું વિધાન આ આર્ટિકલમાં શોધશે તો તેમને નિરાશા જ મળશે. હા, આ આર્ટિકલમાં એવા લોકો માટે પૂરતો મસાલો મળી રહેશે જેઓ એ જાણવા ઈચ્છતા હોય છે કે પ્રગતિશીલ પુરુષો કયા માર્ગનો આધાર લઈ ઉન્નતિના શિખરે પહોંચ્યા છે. અમારો વિશ્વાસ છે કે કર્તવ્યશીલ નવયુવકોને આનાથી પોતાનો માર્ગ નક્કી કરવામાં પૂરતી મદદ મળશે. પંડિત શ્રી રામ શર્મા આચાર્ય. નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ધનવાન બનવાના ગુપ્ત રહસ્યો. ધનવાન કેવી રીતે બનાય? મેં એવા અનેક પુસ્તકો વાંચ્યા છે કે જેમાં ધનવાન બનવાની અનેક પ્રયુક્તિઓ બતાવી છે. હું ઘણાય ધનવાન માણસોને મળ્યો છું અને ધનવાન બનવાના ઉપાયો પૂછ્યા છે, પરંતુ ક્યાંથી એવો ઉપાય મળ્યો નહીં કે વાત વાતમાં ધનવાન બની જવાય. વિવિધ વ્યવસાયોમાં સફળતા મેળવવા માટેના વિશેષ નિયમો હોઈ શકે, પણ ધનવાન બનવા માટેનો મૂળ નિયમ એક જ છે અને એ છે તમારી યોગ્યતા વધારો, પરિશ્રમ કરો, કસરત કરો તથા ઈમાનદારીને દ્રઢતાપૂર્વક પકડી રાખો. આ બે ચાર શબ્દોને તુચ્છ સમજવા જેવા નથી. આમાં લાખો વિદ્વાનોના તત્વજ્ઞાન અને કરોડો શ્રીમંતનો અનુભવ દાબી દાબીને બનેલો પડ્યો છે. આજે જે લોકો તમને પૈસાવાળા દેખાય છે તેઓ પહેલા ગરીબ જ હતા. એમણે જ્યારે થોડીક આવકનું આયોજન મુજબ ખર્ચ કરવાનું શીખી લીધું અને સાથે સાથે કરકસર અપનાવી તો તેમની પાસે થોડીક રકમ બચી. પછી તો ચક્રવૃદ્ધિ વ્યાજના દરે તે વધતી જ ગઈ અને આજે ધનવાનની કક્ષામાં આવી ગયા. એકવાર કેટલાક દુઃખી અને ગરીબ લોકો શ્રીમાન બ્રાઇડ પાસે ધનવાન બનવાના ઉપાય પૂછવા ગયા. શ્રીમાન બ્રાઇડે જવાબ આપ્યો, કિશજનો, તમે લોકો સખત પરિશ્રમ કરો, કોઈ કામને નાનું માનીને શરમાશો નહીં, જરૂર જેટલું જ ખર્ચ કરો અને ઈમાનદારી પૂર્વક રહો, આનાથી તમને લોકો ધનવાન બની જશો. હું કોઈ જાદુ મંત્રથી ધનવાન બન્યો નથી અને નથી કોઈ આવા જાદુ વિશે જાણતો કે જે તમને એકાએક ધનવાન બનાવી દે. જો તમે ધનવાન થવા માંગતા હો તો એવા મનુષ્યનું અનુકરણ કરો જેઓ ગરીબ સાથે સતત લડતા રહ્યા અને પોતાની બાહુબળથી ગરીબને મહાત કરીને ધનવાન બન્યા હોય. શાસ્ત્ર કહે છે કે ઉદ્યોગના પુરુષ સિંહ મુયતિ લક્ષ્મી, લક્ષ્મી ઉદ્યમી સિંહ પુરુષોને પ્રાપ્ત થાય છે. જેઓ સાહસિક, પરિશ્રમી, ઉદ્યમી તથા વિશાળ હૃદયવાળા છે તેઓ જ ધનવાન બની શકે છે. એક વિદ્વાનનો મત છે કે ધનવાન સિંહનું દૂધ છે. સિંહનું દૂધ સોનાના પાત્રમાં ધોવામાં આવે છે. સોના સિવાયના વાસણોમાં લેવામાં આવે
તો તે વાસણ ફાટી જાય છે. જેઓ લક્ષ્મીને યોગ્ય હોય છે તેમને જ લક્ષ્મી વરે છે. કુપાત્રને લક્ષ્મી મળતી નથી. સંજોગોવશાત ક્યારેક મરી જાય છે તો તેનો નાશ કરીને જલ્દીથી ચાલી જાય છે. આથી જે કોઈ ધનવાન બનવાનું વિચારે છે તેને સિંહનું દૂધ મેળવવાનો સુવર્ણ પાત્ર સમાન પાત્રતા કેળવવી જોઈએ. ઉચ્ચમ ભવિષ્યની અપેક્ષા રાખવી તે સર્વશ્રેષ્ઠ સદગુણ છે. જેની પાસે આ પારસ હયાત છે તે લોખંડની જેવી કઠિન પરિસ્થિતિને સોનાના બદલી શકે છે. જો તમે બેચેન છો, નિર્ધન છો, મુસીબતોથી ઘેરાયેલા છો તો જરાય ચિંતા કરશો નહીં. જો તમને તમારા ઉજ્જવળ ભવિષ્યની આશા છે તો પરમાત્માની કૃપા અને આત્માની યોગ્યતા ઉપર વિશ્વાસ છે તો ચોક્કસપણે તમે ગમે તેટલી ખરાબ પરિસ્થિતિમાંથી બહાર આવી શકશો અને સુંદર ભવિષ્ય બનાવી શકશો. તમને ગરીબ બનાવનાર બે શત્રુ છે, હતોત્સાહ અને શંકા. આ બંને સાપોને કરડિયામાં પાડીને સુખથી સૂઈ શકાતો નહીં. જો આ બંનેને તમે નહીં છોડો તો આનો અર્થ એ થયો કે ગરીબી સાથે તમારી ગાઢ મિત્રતા છે અને તમે કોઈ પણ રીતે તેનો સાથ છોડવા માંગતા નથી. એન્જિનિયર જ્યારે કોઈ મકાન બનાવવા ઈચ્છે છે ત્યારે સૌપ્રથમ તેના મનમાં મકાનનો આખો નકશો બનાવી લે છે. ચિત્રકાર ચિત્ર બનાવે છે તે પહેલાં તેની પૂરી રૂપરેખા તેના મનમાં દોરી લે છે. આ સિવાય મકાન કે ચિત્ર બની શકતું નથી. શું તમે મારા અંતકરણમાં સુંદર ભવિષ્યની આશા ધારણ કર્યા વિના જ સમૃદ્ધિ બનાવવાનું વિચારો છો? આવું ક્યારેય નહીં બની શકે. જો ધનવાન બનવું હોય તો સૌ પ્રથમ તમારા મનને ધનવાન બનાવો. ધનવાન બનવાના સપનો જુઓ. કોઈ વાચકને મારા આ કથન પર આશ્ચર્ય થશે કે માત્ર વિચાર બદલી લેવાથી ધન કેવી રીતે મળી જાય. એમને જાણવું જોઈએ કે માનસિક ગરીબાઈ દૂર થઈ જતા મનુષ્ય લક્ષ્મીને લાયક બની જાય છે. ઉદ્યમ અને ઉત્સાહ તેના રક્ત સાથે શરીરમાં ફરવા લાગે છે. આત્મવિશ્વાસની વિદ્યુત શક્તિ તેના સ્નાયુમાં સંચરવા લાગે છે. પરિણામ એ આવે છે કે તેની સામે આવેલ તકનો તે પૂરેપૂરો લાભ ઉઠાવે છે. તેની વૃત્તિઓમાં એવું અસાધારણ પરિવર્તન આવી જાય છે કે દુનિયા તેને ચાવવા લાગે છે. વળી ચારે બાજુ સહયોગ તથા સહાયતા મળવી શરૂ થઈ જાય છે. અનેક ઉદાહરણો છે કે આ પરિવર્તનના કારણે ખૂબ જ દિનહીન અવસ્થાવાળી વ્યક્તિને ટૂંક સમયમાં જ ધનવાન બની જતી હોય છે. આ કથન 100% સાચું છે. જે પોતાની જાતને મદદ કરે છે ભગવાન તેને મદદ કરે છે. આ કથન પાછળ સૃષ્ટિના પ્રારંભથી લઈ અત્યાર સુધીના ન તો સમયનો માનવ જાતિનો ખૂબ ઊંડો અનુભવ છે. જે પોતાના પગ ઉપર ઊભો થયો તેને પ્રગતિ કરી અને તે હતાશા થઈને બેસી રહ્યો. તેમણે પોતાનું અસ્તિત્વ ખોઈ નાખ્યું. સંસારમાં અનેક વ્યક્તિઓએ સામાન્ય પરિસ્થિતિઓમાંથી બહાર આવીને ઉદ્યોગ દ્વારા મહત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તમિલ ભાષાના અમર કાવ્ય ચિકુરલના કવિ ઋષિ તરુવલ્લુવર પરિયા નામની પછાત જાતિમાં જન્મ્યા હતા. સંત કબીર હોણકર, રયાદાસ સમા, નામદેવ દરજી તથા કૃષ્ણદાસ શુદ્ર હતા. એ જમાનાના શુદ્ર અને પછાત ગણાતી જાતિના લોકો માટે ઉન્નતિ કરવી ખૂબ જ કઠિન હતી. તેમ છતાં આ મહાપુરુષોએ સ્વપ્રયત્ને જ્ઞાન પ્રાપ્ત કર્યું અને નવરત્ન તરીકે પંકાયા. સંસારના અદ્વિતીય એવા કૂટનીતિજ્ઞ મહાપુરુષ ચાણક્ય ગરીબીમાં જીવન જીવતા હતા. એકવાર તેઓ રાજા નંદની રાજસભામાં ગયા તો તેમનો ખોટો કપડા જોઈને દરબારીઓએ મશ્કરી કરી હતી. આટલી ગરીબી હોવા છતાંય તેઓ જ્ઞાનની ઉપાસના કરતા રહ્યા. અસ્ત્ર શસ્ત્ર વિદ્યાના ધુરંધર દ્રોણાચાર્ય તો એટલા બધા ગરીબ હતા કે તેમના પુત્ર અશ્વસ્થામાને દૂધ પીવા માટે પણ આપી શકતા ન હતા. અરે એટલું જ નહીં, બાળક દૂધની હઠને શાંત કરવા માટે દૂધની જગ્યાએ ચોખાનું ઓસામણ આપતા હતા.
સંત સુરદાસ તુલસીદાસ તથા ચૈતન્ય મહાપ્રભુજીની ગરીબી બધા જાણે છે. સંસ્કૃત અને બ્રહ્માંડના સુપ્રસિદ્ધ વિદ્વાન ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જ્યારે ભણતા હતા ત્યારે એટલા બધા ગરીબ હતા કે રાત્રે વાંચવા માટે દીવાનું તેલ પણ ખરીદી શકતા નહોતા. આથી તેઓ સડક પર મૂકવામાં આવેલી બત્તીઓના અંજવાળે વાંચતા. મદ્રાસ હાઈકોર્ટ પ્રસિદ્ધ જજ સર ધ્રુવ સ્વામી અય્યર એવા તો ગરીબ હતા કે 12 વર્ષની ઉંમરે તેમને 1 રૂપિયાની નોકરી કરવા મજબૂર થવું પડ્યું. અકબરના નવરત્નોમાંના બિરબલ અને ટોડરમલ ગરીબ ઘરોમાં જન્મ્યા હતા. પંજાબના મહારાજા રણજીતસિંહનો મુખ્ય સેનાપતિ ફૂલસિંહ અડધી ઉંમર સુધી પેટ ભરવાની ચિંતા કરતો હતો. આ બધા પુરુષો માટે ભાગે ગરીબ ઘરોના જન્મ્યા હતા. પ્રગતિ કરવાના સાધનો તો લગભગ અભાવ હતો, છતાં તેમને ઉદ્યમ પ્રાયણતા તથા મહત્વાકાંક્ષાઓને તેમણે ઊંચા સ્થાને બેસાડી દીધા હતા. ન્યાયાધીશ ગોવિંદ રાંડે, શ્રી ગોપાલકૃષ્ણ ગોખલે, પંડિત મદન મોહન માલવિયા, દાદભાઈ નવડો, મહાત્મા ગાંધી જેવા મહાપુરુષો બધે પ્રકારના ઘરોમાં જન્મ્યા હતા, પરંતુ સખત પરિશ્રમના પરિણામે તેઓ સાધારણમાંથી મહાન બની ગયા હતા. વિદેશોમાં પણ આવા અનેક ઉદાહરણો ડગલેને પગલે જોવા મળે છે. સમગ્ર યુરોપ આંગળીના ટેરે ગણી શકાય તેટલા વર્ષોમાં પ્રગતિને પંથે પહોંચ્યો. આનું મૂળ કારણ ત્યાંના લોકોની ઉદ્યોગશીલતા છે. શેક્સપિયરના પિતા કસાઈનું કામ કરતા હતા અને ખુદ ઊન કાપતો હતો. પાછળથી તે ઘોડાનો લે વેચનો ધંધો કરતો આ લાગ્યો, સાથે સાથે નાટકમાં રસ લેવા માંડ્યો. આવી વિષમ પરિસ્થિતિમાં રહેવા છતાંય તેણે અંગ્રેજી ભાષામાં સર્વોચ્ચ કલાકાર તરીકેનું સ્થાન પ્રાપ્ત કર્યું. વણકરનું કામ કરતા કરતા જ્હોન હન્ટર પ્રાણી વિદ્યામાં નિષ્ણાંત બની ગયો. જ્યોતિષી ક્લેયર ભઠિયારો હતો. મહાન સંશોધક આર્ટ નાઇટ તથા ચિત્રકાર ટર્નર અજામ તરીકે પોતાનું પેટ ભરતા હતા. વેન જોન્સન વેરો વસૂલ કરવાનું કામ કરતો હતો, સાથે પુસ્તકો પણ વાંચતો. એક દિવસ તે મોટા નાટ્યકાર બની ગયો. રિવ્યુના સંપાદક ગિબડે અને રેવન્ડર વિલિંગસ્ટન કોઈ હતા. અમેરિકાના રાષ્ટ્રપતિ એન્ડ્રુ જોન્સન એક વાર વોશિંગ્ટનના ભાષણ આપી રહ્યા હતા ત્યારે કોઈકે તેમને ટોણો માર્યો, દરજીનું કામ શું ભૂલી ગયા છો? જોન્સને જરાય ખોટું લગાડ્યા વિના જવાબ આપ્યો, હું દરજી પણ ક્યારેય ભૂલી ન શકું તેમ નથી, કારણ કે એ પૈસાથી જ મેં મારું અડધું જીવન ચલાવ્યું છે. હવે મેં તો તે કામ છોડી દીધું છે, છતાંય તે વખતે ના સદગુણો, સદવ્યવહાર, સારું કામ કરવું, સમય પાલન વગેરે અત્યારથી પણ મારામાં મોજૂદ છે. મને એ કહેતા જરાય સંકોચ થતો નથી કે દરજીપણામાં આ ગુણોને કારણે હું જ આ સ્થાને પહોંચ્યો છું. તમે મને મારું દરજીપણું યાદ અપાવ્યું તે મારે માટે કટાક્ષ નહીં પણ ગૌરવની બાબત છે. બુલ્ટનનો સુપ્રસિદ્ધ ધર્માચાર્ય ડૉક્ટર જ્હોન પ્રિડાન્ટે એક ખૂબ ગરીબ ઘરમાં જન્મ્યો હતો. જ્યારે અભ્યાસ કરવા માટે કોઈ સગવડ ન થઈ તો તે કોલેજના છાત્રાલયમાં રસોઈયા તરીકે રહી ચૂક્યા, સાથે ભણવાનું ચાલુ રાખ્યું. આખરે તેને આટલું ઊંચું પદ પ્રાપ્ત કર્યું. ઇંગ્લેન્ડનો તે સમયનો સર્વોચ્ચ ન્યાયાધીશ સર એડમંડ શોલ્ડર શરૂઆતમાં એક કોર્ટમાં પટાવાળા હતા. ધીરે ધીરે કાયદાનો અભ્યાસ કરવા લાગ્યા અને ઉન્નતિ કરતો રહ્યો. અંતે તે સર્વોચ્ચ પદ પ્રાપ્ત કર્યું. જ્યારે પણ કોઈ મનુષ્યના મહત્વાકાંક્ષા જાગૃત થાય છે અને જ્યારે તે ઈચ્છે છે કે હું કોઈક મોટું કામ કરું અથવા મોટા માણસ બનું, તો તેની ઈચ્છા જ તેના માટે અનેક પ્રકારના સાધનો અને સગવડો એકઠા કરી આપે છે. ફર્ગ્યુસન પાસે ઓઢવા દાવડો ન હોવાથી હરોનું ચામડું ઓઢીને પહાડ પર ચાલ્યા જતા અને આકાશનો અભ્યાસ કરતા. આ પ્રકારના પ્રયત્નોથી તેમણે ખગોળ વિદ્યા શીખી લીધી. સર જેમ્સ રોન્ડાર્સ કહેતા, કોઈ પણ વ્યક્તિ બુદ્ધિમાન તથા સુયોગ્ય બની શકે છે, પણ શરત એ છે કે તેને ધૈર્યપૂર્વક પરિશ્રમ કેળવવો જોઈએ. મહેનત એક એવું ખાતર છે કે જે બુદ્ધિને ઉન્નત બનાવે છે અને મંદ બુદ્ધિને મંદતાને દૂર કરે છે.
અસાધારણ પરિશ્રમ કરવાથી બેડો પાર થઈ શકે છે. આવું ક્યારેય વિચારવું ન જોઈએ કે અમારી પાસે ધન અને વિદ્યાની કમી છે. આથી અમે શું કરી શકીએ? કાલિદાસ યુવાન થયા ત્યાં સુધી અભણ હતા. લગ્ન થયા પછી જ્યારે તેમની પત્નીએ ટોણા માર્યા તો તેણે ભણવાનું શરૂ કર્યું અને ખરેખર તે સમયના સર્વશ્રેષ્ઠ કવિ બન્યા. આજે પણ સંસ્કૃતના સાહિત્યના મહાન કવિ તરીકે તેમની કીર્તિ અમર છે. રેલવેના શોધક સ્પેશન્ટ યુવાન થયા ત્યાં સુધી એક અક્ષર જાણતા ન હતા. જોન ઠંટરે 25 વર્ષ પૂરા થઈ ઓલમ શીખ્યું. રામકૃષ્ણ પરમહંસ, છત્રપતિ શિવાજી, મહારાજા રણજીતસિંહ અને સમ્રાટ અકબર વગેરે થોડું ઘણું અક્ષર જ્ઞાન મેળવ્યું, છતાં પ્રગતિ સાધવાના ક્યારેય અવરોધ નડ્યો નહીં. એવી રીતે કોઈ વસ્તુને પ્રાપ્ત કરવાની તીવ્ર ઈચ્છા કરવી જરૂરી છે. એ જ રીતે મુશ્કેલીઓથી ન ગભરાવું, અસફળતાની નિરાશ ન થવું તથા વિપત્તિમાં ધીરજ રાખવાની પણ ખૂબ જ જરૂર છે. કારણ કે એક દિવસમાં કોઈ પણ વ્યક્તિ સફળ થઈ શકતી નથી. આ મનુષ્ય અને પાત્ર છે કે કેમ એની પરીક્ષા થયા પછી જ તે ઉદ્દેશ્ય પરિપૂર્ણ થતો હોય છે. સર હમ્ફ્રી જેવીએ કહ્યું કે હું અત્યારે જેટલો ચતુર છું એટલો જ પહેલાં ક્યારેય નહોતો. મેં જે કંઈ મહત્વપૂર્ણ કામો કર્યા છે તે ભૂલો, નિષ્ફળતાઓ અને ત્રુટિઓની મદદથી જ કર્યા છે. વોશિંગ્ટન જેટલી લડાઈમાં જીત્યો એનાથી વધારે હાર્યા. મોહમ્મદ ધોરીએ ભારતમાં ત્યારે વિજય પ્રાપ્ત કર્યો જ્યારે તે પૃથ્વીરાજ સામે 16 વાર હાર્યા. મૌર્યો કહ્યા કરતા કે મનુષ્ય ઢોલના જેવો છે, જેટલો ફૂટાય છે તેટલો વધુ વાગે છે. મહાન ગાયક કેશીમાને પૂછવામાં આવ્યું, તમારો કંઠ એટલો મધુર કેવી રીતે બનાવ્યો? તો તેણે કહ્યું, પરિશ્રમ અને આપત્તિઓની મદદથી. રોનાલ્ડને પૂછવામાં આવ્યું કે આપે ચિત્રકલા ક્યારે શીખી? તો જવાબ આપ્યો, સમસ્ત જીવન દરમિયાન. પ્રોફેસર મોરેના પિતા એટલા બધા ગરીબ હતા કે તેને કાગળ, પેન અને શાય ખરીદી શકે તેમ ન હતા. આથી કોલસા વડે જમીન પર લખીને વાર્તા લખવાનું શીખ્યા હતા અને અભ્યાસ માટેના પુસ્તકો કોઈક સરળ વિદ્યાર્થી પાસેથી માગી લાવી તેનો ઉતારો કરી લઈને તે વાંચતા. ડોક્ટર લી બાળપણમાં જ ખૂબ જ ગરીબ અને આશુ હતા. એકવાર તેના શિક્ષકે કટાળીને કહ્યું, આજ સુધી આવો નકામો છોકરો બીજો કોઈ મારી પાસે ભણવા આવ્યો નથી. એ જ આશુ અને ઠોઠ વિદ્યાર્થી પોતાના પરિશ્રમના બળે મહાન સાહિત્યકાર સાબિત થયો. અત્યારે તમને બુદ્ધિ અને યોગ્યતા ભલે મંદ લાગતી હોય, કોઈ પણ જાતની ચિંતા કર્યા વિના ઉત્સાહપૂર્વક પરિશ્રમમાં લાગી જાઓ. એકને એક દિવસ તમારી પાસે બધી તકલીફો દૂર થઈ જશે અને બધી જ ઉણપો પૂર્ણ થઈ જશે. પ્રસિદ્ધ ચિત્રકાર પ્રાય ટોની કોર્ટોન એટલો તો મંદબુદ્ધિનો હતો કે તેને ગધેડા કહીને ચીડવામાં આવતો હતો. ન્યૂટન જેવા વર્ગમાં સૌથી છેલ્લી પાટલે બેસનાર વિદ્યાર્થી હતો. એડમ ક્લાર્ક ઘરવાળાને તેને મહાપુરુષ કહીને બોલાવતા. નાટકકાર શેરીને માન તેના શિક્ષકે આવા જડ બુદ્ધિવાળા છોકરાથી હું તંગ આવી ગયો છું, એને ઘરે લઈ જાઓ. સર વોલ્ટર્સના સ્ટોકના શિક્ષક એવું જાહેર કર્યું કે આ છોકરો આ જન્મભૂત રહેશે. લોર્ડ ક્રાઇડ કે જેણે ભારતમાં અંગ્રેજી રાજ્યની સ્થાપના કરી તે એટલો મૂઢ બુદ્ધિનો હતો કે તેનાથી તેના ઘરવાળા પણ તંગ આવી ગયા હતા. અંતે તેનાથી છૂટવા માટે 7 સમંદર પાર હિન્દુસ્તાન મોકલી આપ્યો. નેપાળીયને નાનપણમાં જ કોઈ એવું નહોતું કહેતું કે આ મોટો થઈને કોઈ મહાન કામ કરી શકશે. ડૉક્ટર કેલ્મર્સ અને ડૉક્ટર કુકને તેમના શિક્ષકે આ પથરા સાથે માથું ફોડવું વ્યર્થ છે એવું કહીને શાળામાંથી કાઢી મૂક્યા હતા. મનુષ્ય જાતિના મહાન સેવક જ્યોર્જ હાવર્ડ સતત 7 વર્ષ સુધી ભણતા રહ્યા પણ તે એક અક્ષરે શીખ્યો નહોતો. આ બધા ઉદાહરણો એ બતાવે છે કે જન્મથી જ બુદ્ધિ ચાતુર્ય ન હોય તો કોઈ ચિંતા નહીં, તેને પરિશ્રમ દ્વારા પોતાની ઈચ્છા અનુસાર વિકસાવી શકાય છે. સતત ચાલનારો કાચબો
આશ્રુ છસલા કરતા વહેલો પહોંચી જાય છે. મહાશય દેવી કહેતા કે જે કઈ હું છું તેવો હું બન્યો છું. અધ્યાપક અથવા તો વાલી મનુષ્યની ઉન્નતમાં જેટલી મદદ નથી કરી શકતો એટલી તો તે ખુદ કરે છે. લેડી માનગેટે કહ્યું હતું કે નમ્રતા પોતે તો વગર પૈસે આવે છે, પણ એનાથી બધી જ વસ્તુઓ ખરીદી શકાય છે. મહારાણી એલિઝાબેથનું કથન છે, જો તમારામાં વિનયશીલતા અને મીઠી વાણી આ બે ગુણ છે તો લોકોના દિલ જીતી શકો છો અને તેમનો પ્રેમ તથા ધન બંને મેળવી શકો છો. મિલિયમ ગ્રાન્ટ તથા ચાર્લ્સ ગ્રાન્ટ નામના બે ખેડૂતોના બાળકો એક ગામમાં રહેતા હતા. એકવાર તેમના ગામની નદી ભયંકર પૂર આવ્યું અને તમામ માલ મિલકત વગર વકરી ખેતર બધું તણાઈ ગયું. આ બંને અનાથ છોકરાએ નિસહાય બની પરદેશ જવા નીકળી પડ્યા. બાળકો નાના હોવાને કારણે ક્યાં જવું તેનું પૂરું જ્ઞાન ન હતું. ચાલતા ચાલતા એક પહાડ પર પહોંચ્યા જ્યાં રસ્તો ભૂલી ગયા. પછી તો જરા ઊભા હતા ત્યાં જમીન ઉપર એક લાકડી ઊભી કરી અને નક્કી કર્યું કે આ જે દિશામાં પડશે તે દિશામાં જવું. લાકડી પડી અને તેઓ એ દિશામાં રવાના થયા. ચાલતા ચાલતા ગામમાં પહોંચ્યા જ્યાં એકને એક છાપખાનામાં કામ મળી ગયું. વિનયશીલતા અને નમ્રતાના કારણે માલિક ખૂબ જ પ્રભાવિત થયો અને આ બંને છોકરાઓને છાપકામને લગતી તમામ કલા શીખી લીધી. પાછળથી છોકરાઓએ મોટા થઈ પોતાનું સ્વતંત્ર છાપખાનું શરૂ કર્યું. પ્રેમા સ્વભાવને કારણે ગ્રાહકો વધારે આવવા લાગ્યા હતા અને પ્રગતિ કરતા હતા. અંતે તેમણે એક મોટી મિલ શરૂ કરી અને પુષ્કળ સંપત્તિ પ્રાપ્ત કરી. જ્યાં પેલી લાકડી પડી હતી ત્યાં યાદગીરી રૂપે એક મિનારો બનાવ્યો. સજ્જન માટે સંપત્તિ એકઠી કરવી કોઈ કઠિન બાબત નથી. સજ્જન શબ્દના વ્યાખ્યા આપતા એક વિદ્વાને કહ્યું, જે ઈમાનદાર હોય, ભલો માણસ હોય અને નમ્ર હોય તે સજ્જન. કોઈ માણસ ભલે બધું જ ખોઈ નાખ્યું હોય પણ તેની પાસે જો સાહસ, આશા, આત્મવિશ્વાસ, ધર્મપરાયણતા અને બલમસાય હોય તો સમજવું કે તેને કશું જ નથી, છતાં તેના પર વિશ્વાસ કરે છે. હું શું વિશ્વાસ કરવો એ સૌથી મોટી અમીરી નથી? તે વિપત્તિમાં પણ પ્રસન્ન રહે છે કારણ કે સજ્જનતાનું સૌભાગ્ય તેની સાથે જ છે. જે કામની સાથે શરૂઆત કરી છે તેને દ્રઢતાપૂર્વક વળગી રહો અને ધીરજપૂર્વક તેના ફળની આશા રાખો અને રાહ જુઓ. ઘણાય માણસો એવા છે કે જે પોતાના આજના કામનું પરિણામ કાલે જ ઈચ્છે છે અને પેલા માણસ જેવું કરે છે, જે ગોટલી વાવીને કલાકે કલાકે કાઢીને જોયા કરે છે. આંબો ઉગ્યો છે કે નહીં? બાળક ચાલતા ત્યારે શીખે છે કે જ્યારે તે અનેક વાર પડે છે, પણ પડવાની ચિંતા કર્યા વગર તે ઉત્સાહપૂર્વક પોતાનો પ્રયત્ન ચાલુ રાખે છે. સિકંદર યુદ્ધમાં ઘણી વાર હારતો છતાં અંતે તેના જ વિજય થયો. ઉષ્ણકટિબંધના લોકો એટલા માટે વધારે સ્વસ્થ અને સમંદર નથી હોતા, કેમ કે તેમને તેમનું ભોજન ખૂબ જ સરળતાથી મળી રહે છે. મેળવવા માટે વધારે કઠોર પરિશ્રમ કરવો પડતો નથી. વૈજ્ઞાનિકો કહે છે કે 50 એકર જમીન પર પડતા સૂર્યના કિરણો એકત્ર કરી લેવામાં આવે તો એનાથી એટલી બધી વીજળી મેળવી શકાય છે કે જેનાથી દુનિયાભરના કારખાનો ચલાવી શકાય છે. પરંતુ અસંખ્ય એકર ભૂમિ પર સૂર્યના કિરણો પડે છે પણ એનાથી એક નાનકડું મશીન પણ ચલાવી શકાતું નથી. મનુષ્યમાં પણ સતત શક્તિનો ભંડારો ભરેલો છે પણ તેને એકત્ર કરીને કામમાં લેવા અને બદલે તે નકામો બની વેડફાઈ જાય છે. મહાત્મા હોલમિલ કહે છે કે જ્યારે કોઈ સાહસિક અને દ્રઢ સંકલ્પ વાળો યુવાન આ સંસાર રૂપી સાંઢની સામે ઊભો રહીને બહાદુરી પૂર્વક તેના શિંગડા પકડી લે છે તો તે આશ્ચર્યપૂર્વક જોયે છે કે શિંગડા તૂટીને તેના હાથમાં આવી જાય છે. એ વખતે તેને અનુભવ થાય છે કે જેટલા માનવમાં આવતા હતા એટલા આ શિંગડા ભયંકર નથી. એ તો ડરપોક અને આશરો લોકો માટે લગાવવામાં આવ્યા હોય છે. આ વિદ્વાનનું કહેવું છે કે મનુષ્યની અર્ધી બુદ્ધિ તેના સાથ સાથે ચાલી જાય છે. જો તે આપત્તિમાં ગભરાઈ ગયો તો સમજી લેવું કે સંકટરૂપી વરુ તેમને ફાડી ખાશે.
એક નિરાશ સેનાપતિ એ સિકંદરને કહ્યું, મારાથી આ નહીં બને. સંસાર વિજેતા સિકંદરે કહ્યું, ચાલ ભાગી જા અભાગ્યા, તારું કાળું મોઢું કર મૂર્ખ, મારી નજરોથી દૂર થા. ઉદ્યમી અને પુરુષાર્થી માટે કશું જ અસંભવ નથી. એક વિધાને કહ્યું છે કે કીર્તિ પ્રતિષ્ઠા અને ઉચ્ચ પદ એ પોતાના પ્રયત્નોથી જ પ્રાપ્ત થાય છે, નથી તો તે પૈતૃક સંપત્તિથી મળતા કે નથી દેવી કૃપાથી અથવા નથી ધનથી ખરીદી શકાતા. સતત ઉત્સાહી ઉદ્યોગી અને દ્રઢ ચરિત્રની વેલ પર જ આ ફળ લાગતા હોય છે. એક ગરીબ છોકરો નદીના કિનારે માછીમારોને માછલી પકડતો જોઈ રહ્યો હતો. તે માછીમારો પાસે ગયો અને જોયું તો કેટલાય ટોપલાઓ માછલીમાં પકડેલી છે. છોકરાએ નિશ્વાસ સાથે કહ્યું, કદાચ એક ટોપલી મને મળી જાય તો હું તેને વેચીને તે પૈસામાંથી કેટલા દિવસનો ભોજન સાંભળી ખરીદી લઉં. એક સરળ માછીમાર તેની વાત સાંભળી ગયો અને તેને પહેલા છોકરાને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું, જો તું મારું એક કલાક કામ કરે તો હું તને એક ટપલો માછલી આપું. છોકરો રાજી રાજી થઈ ગયો. માછીમારે તેને માછલી પકડવાનો કાંટો આપ્યો અને કાંટો પણ બેસાડી દીધો અને કહ્યું કે આ કાંટામાં જે માછલી ફસાય તેની બહાર કાઢીને ટોપલામાં મૂકી દેવી. છોકરો એ પ્રમાણે કરવા લાગ્યો. બે કલાક પૂરા થયા પણ ન થયા ત્યાં તો ટોપલી ભરાઈ ગઈ. પેલા માછીમારે તે ટોપલી તેને આપી દીધી અને કહ્યું, તારી જ મહેનતથી હું મારું વચન પૂરું કરું છું અને તને ઉપદેશ આપું છું કે જ્યારે બીજાઓને પોતાની ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત કરતા જો ત્યારે મૂર્ખાઓની જેમ ઉભા ઉભા તમાશો જોવાને બદલે તમે પોતાની જાળ લઈને બેસી જવું.